પાસ્ટુ પુરુષ કે બ્રહ્માજીનો દીકરો. પાસ્ટુ એટલે આપણે પાયા ગળવી, ખાટ મુરત કરવી, એમાં નાના નાના જીવડા જૈવ જંતુ જે ગુજરી ગયા હોય. ભૂમિ પૂજન એટલે ભૂમિને પવિત્ર કરવાની, કોઈ એમાં અપવિત્ર વસ્તુ હોય. વાસ્તુ મનની શાંતિ માટે હોય. અને બીજું, આપણે જે સંસ્કૃતિ ભૂલી રહ્યા છીએ, જે રીતે આપણી સંસ્કૃતિને વાગો હતા, માતાજીને યાદ કરતા. હેલો જય માતાજી મિત્ર, ખુશાલી સુપર લક્ષ્મણ તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમને એવો કન્ટેન્ટ લઈને આવ્યો છું કે જે વાસ્તુ પૂજન, જે આપણે નવું જે ઘર બનાવતા હોય છે, તે બનાવ્યા પછી જે આ વાસ્તુ પૂજન કરવાનું આવે છે, તેની વિધિ કઈ રીતના કરવામાં આવે છે, ત્યાર પછી તમે વાસ્તુ પૂજનની સાથે સાથે રાંધલમાના લોટા તેમજ અહીંયા સત્યનારાયણ ભગવાનની કથા થતી હોય છે, તેની સંપૂર્ણ માહિતી તેમજ તે જે વિધિ કરવાથી તેના શું લાભ થાય છે, કયો કયો લાભ થાય છે, તે પણ હું તમને આ બ્લોગમાં બતાવવાનો છું. ચેનલમાં નવો હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. તો શું કહેશો તમે? હા, લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો. અને આ વિડીયો ઉતારવા બહુ રાજી વાર લાગે છે, એટલે મિત્રો તમે લાઈક કરજો અને કમેન્ટ કરજો. હા, આ રીતના હતી અમારે શૈલેષભાઈ ની આશા. પ્લીઝ શૈલેષભાઈ વતી એક વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. અને અત્યારે અમે હાલ છીએ જે મકાનનું વાસ્તુ પૂજન થવાનું છે તેની અગાસી ઉપર. અહીંયા તમે જોઈ રહ્યા છો ધજા, ખૂબ સુંદર મજાની જે લગાડવામાં આવી છે ઠેટ લગી. અને શું કહેશો તમે? ને જે આ શૈલેષભાઈ કીધું કે વિડીયોમાં બહુ મહેનત લગતી હોય છે, કારણ કે વિડીયો આપણે ઉતારીએ, તેની એડિટિંગ કરીએ, પછી તમારા સમય સમય રજૂ કરીએ, ખૂબ જ એવી મહેનત થતી હોય છે. તો વિડીયોને પ્લીઝ લાઈક કરો. આપણે રૂમની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ અને અત્યારે તમે જે જોઈ રહ્યા છો વાસ્તુની જે વિધિ હાલ ચાલુ રહી છે, અને ગોળ દાદા હાલ વિધિ કરી રહ્યા છે. આ શરૂઆતનો પહેલો પ્રથમ જે હોલ કહેવામાં આવે છે, એલઈડી બધું કમ્પ્લીટ છે. ત્યાર પછી આપણે અંદર જે બીજી રૂમ તરફ જોવા જશું. અંદર પ્રવેશ કરશું તો આ રીતના તમને ઇન્ટરવ્યુ દેખાશે, ઇન્ટરવલ, અને આ રીતના રસોડું છે. અહીંયા અગાસી ઉપર જવા માટેનો રસ્તો છે. અને ત્યાર પછી એક જે બાજુમાં આવશો તો આ હોલ છે, ઘરમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી અંદર પણ એક બીજો સાઈડમાં હોલ છે પાછળની તરફ. આ જોઈ રહ્યા છો ખૂબ સુંદર મજાનો જે રૂમ બનાવેલો છે. અને ત્યારે અહીંયા પણ જે માતાજીનું સ્થાન છે, રાંધલ માતાજીનું, બોલો રાંધલ માતની જય. ત્યાર પછી અહીંયા માતાજીનું મંદિર છે. અને મારા માસી જે નિવેદ કાઢી રહ્યા છે, બરાબર ને માસી? આજે ખુશીનો દિવસ છે ને, શું કહેશો તમે એના વિશે? અને ઘરે આજે મહેમાનો બધા આવે છે, અને માતાજીની માટે તમે શું પ્રસાદી નિવેદ દેવી? રાંધેલમાંની ખીર રોટલી જવારી રહ્યા છે અત્યારે. ત્યાર પછી આપણે રસોડા તરફ જશું. અને હાલ અહીંયા પણ તમે જોઈ રહ્યા છો બાલ્કની છે બહારની સાઈડ. અને આ છે ગેંડી બાથરૂમ. ત્યાર પછી આપણે ઉપરની તરફ જોવા જઈશું. અને મહેમાનો પણ ઘણા બધા આવી ગયા છે. ઘણા બાળકો તમે જોવા અહીંયા, શું કરો તમે? શું કરો એ ભાઈ, શું કરો? ફોન જોવે છે, ગેમ રમે છે. હાલો હવે આપણે ધીમે ધીમે અગાસી ઉપર જઈએ. તમે જોઈ રહ્યા છો ખૂબ સુંદર મજાના જે દાદરામાં કૃષ્ણ ભગવાન તેમજ રાધાજીનું સ્ટીકર મારવામાં આવેલું છે. આ રીતના આપણે ઉપર ચડીને એક્ઝેટ અહીંયા પણ એક રૂમ છે, તો આપણે તેને જોવા જઈશું. સરસ મજાનો આ તમે જે રૂમ જોઈ રહ્યા છો તેને ખૂબ સુંદર મજાનું જે ડેકોરેટ કરવામાં આવેલો છે. ત્યાર પછી આપણે બહારની તરફ જાઉં. બહારની તરફ જાઉં તો અહીંયા પણ ખૂબ સુંદર મજાનું જે અગાસી છે, આ રીતના જેનો વ્યૂ આવી રહ્યો છે. અને અહીંયા જુઓ તમે, મહેમાનો બધા માંડવા હેઠે બેઠા છે. વાસ્તુ જે છે ને, વાસ્તુ પુરુષ બ્રહ્માજીનો દીકરો,
અને બહુ તોફાની હતી એટલે બ્રહ્માજીએ એને ઊંધો પુરાવી દીધો. ઈશાનમાં એનું માથું છે અને નૈઋત્યમાં એના પગ છે, એની માટે 66 દેવોને બેહાડ દીધા. ઓછો નિશાન ન થઈ જાય. અને બીજા નંબરમાં વાસ્તુ એટલે આપણે પાયા ગળવી, ફાટ મુહૂર્ત કરવી, એમાં નાના નાના જીવડા જીવ જંતુ જે ગુજરી ગયા હોય, હું પછી લાકડાનું કામ કર્યું, એમાં જીવાત ઓલી થઈ હોય મરી હોય એનું પાપ લાગ્યું હોય ને જે આપણી માટે, એનું નિવારણ કરવા માટેનું આ વાસ્તુ છે. અને આપણે હમણાં વાસ્તુ પૂજો, હમણાં વાસ્તુની આહુતિ આવશે. વાસ્તુ, વાસ્તુદેવ, અઘોર અને ધ્રુવ. ધ્રુવ એટલે વાસ્તુને આપણે એવું કહેવાનું, ધ્રુવ ધ્રુવ જે મસલ છે ને ઉત્તરમાં એનો તારો, એમાં મારા ઘરમાં તમે અસલ રહી ગયો, લક્ષ્મી પૈસો અમારા ઘરમાં એમ અસલ રહે, આવક વધે, બહાર વધે, ઓછી થાય, એવું એવું આપણે એની પાસે માગવા, એની આહુતિ આવશે. 66 દેવ છે એની માટે 2000, એની આહુતિ આવશે, એનું પૂજન આવશે. એટલે જે આપણા કર્યું એમાં જીવ જંતુનો જે નાશ થયો હોય, જે કઈ પાપ થયું હોય, એનું નિવારણ કરવા માટેનું આ ભૂમિ પૂજન, એટલે ભૂમિને પવિત્ર કરવાની. કોઈ એમાં અપવિત્ર વસ્તુ હોય, કારણ કે જો ખેતરની જમીનમાં તમે મકાન લીધેલું હોય તો એ કુંવારી જમીન છે, એમાં કોઈ મરણ ફરણ કઈ ન થયું. હવે આપણે કોઈનું મકાન વેસાતું લીધું હોય, એમાં મકાન ફેર્યું હોય, એમાં ઘણા ખૂબ ગુજરી ગયા હોય, કેવા જીવ વાળા કેમ, એટલે એનું પવિત્રકરણ કરવાનું. ભૂમિનું પવિત્રકરણ કરો એ ભૂમિ પૂજન. અને ખાટ મુહૂર્ત કરો, એટલે ખાટ મુહૂર્ત નો અર્થ એવો છે, ખાટ મુહૂર્ત એટલે આ પૃથ્વી છે ને, શેષ નાગ ની ફેણ ઉપર છે, એની એટલે કાસબો છે, કાસબા ઉપર નાગ દેવતા, એની માટે આ પૃથ્વી છે. આપણા ઘરનું ખાટ મુહૂર્ત કરો ને એટલે કાસબો, એની માટે નાગ આવે, તબુડી મલબા મૂકવાની, એની માટે આપણું ઘર છે, એનો અર્થ. સત્યનારાયણ ભગવાન ની કથા દર 1200 દર પૂર્ણિમે કરે, 11 કરે, એના 1000 નામ તમે વિષ્ણુ સહસ્ત્ર ના લ્યો તો તમારા બધા પાપ બળી જાય, ઘરમાં સુખ શાંતિ વધે, આવક માં વધારો થાય. તો મિત્રો, આપણી સાથે અત્યારે ઉપસ્થિત છે જયેશભાઈ પરમાર, જે અત્યારે આપણે આ વિડીયો નિહાળ કે જે વાસ્તુ પૂજન તેમજ અહીંયા રાંધણમાં અને જે અહીંયા કથા જે સત્યનારાયણ ભગવાનની થવાની છે અને ઘણા જ લોકો પ્રસાદી લેવાના છે, તો અત્યારે જે કઈ રીતના તેના પરિસ્થિતિ થી લઈને જે આ જગ્યા ઉપર પહોંચ્યા છે, તો આપણે તેના મુખેથી બે શબ્દ વાગડો. સૌ પ્રથમ તો વાત કરીએ કે આજે વાસ્તુ પૂજન રાંધણમાં તથા સત્યનારાયણ ભગવાનની કથાનું સરસ મજાનું આયોજન હતું. બધા ભાઈઓ તથા કુટુંબીજનોનો ખૂબ સાથ, સારો સાથ સહકાર હતો. કઈ રીતે ઊભું કર્યું એ જોઈએ તો શરૂઆત તો ખૂબ બધો પરિશ્રમ કર્યો, ત્યારબાદ બધા મિત્રોનો સાથ સહકાર, કુટુંબીજનોનો સાથ સહકાર, ઘરવાળાનો બધાનો સાથ સહકાર ખૂબ સારો મળ્યો, જેના થકી આ સારું સરસ મજાનું આ સોપાન સર કરી શક્યા છીએ. અને વાસ્તુ પૂજનની વાત કરીએ આપણે તો શા માટે વાસ્તુ કરીએ, વાસ્તુ મનની શાંતિ માટે હોય. અને બીજું, આપણે જે સંસ્કૃતિ ભૂલી રહ્યા છીએ કે મકાન બનાવીને તરત રહેવા માટે જઈ રહ્યા છીએ, હકીકતમાં આપણા જે પૂર્વજો વાસ્તુનું સરસ મજાનું આયોજન કરતા, બધા
ભાઈઓ ભેગા થતા, કુટુંબીજનોને બધા ભેગા થતા અને જે રીતે આપણી સંસ્કૃતિને વાગો હતા, માતાજીને યાદ કરતા, એના નિવેદ ધરતા અને જે આપણી સંસ્કૃતિ વિસરાઈ જતી હતી એને જે રીતે યાદ કરતા હતા, એનું સરસ મજાનું આયોજન છે. પછી આ રીતના કેવી સરસ મજાની વાત કરી અને આપણને આ વિડીયો દ્વારા ઘણું બધું શીખવા મળ્યું છે અને ઘણું બધું ભાઈ પણ સરસ મજાની વાત કરી. તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, અત્યારે આપણે જોવા જઈ રહ્યા છીએ રસોડા વિભાગ અને અહીંથી શરૂઆતમાં તો આપણને દેખાશે જે ખમણ વઘારેલા છે, ત્યાર પછી ઘણી બધી વસ્તુઓ કમ્પ્લીટ થઈ ગઈ છે, આ ભાત છે અને અત્યારે જે આ દાળ ભાતનો વઘાર કરવામાં આવી રહ્યો છે અને અમારા સલ્પે શૈલેષભાઈ જે તવીતે વઘારને હલાવી રહ્યા. અહીંયા પણ દાળ જુઓ, ખાલી વઘાર જ બાકી છે આમાં. અહીંયા મિત્રો તમે જોઈ રહ્યા છો ઊંધિયું છે શાકમાં.